ઓલી સમજાવ તારી ફ્રેન્ડ ને, માનતી નથી ક્યાર નહીં યાર. અરે યાર ચા પીને કહું છું યાર, તું શું કામ આવું કરે છે? અરે શું વિચારે છે આટલું બધું? મમ્મી શું થયું તને? ક્યાં જાય છે? આ બધું કરવા આવે છે તું કોલેજ માં? ના મમ્મી, પણ લખનકા છોકરાઓ જોડે તું રખડે છે. ચાલ આજથી તારી કોલેજ બંધ. ચાલ. ના મમ્મી, મારી એક્ઝામ છે. ચાલ મને. મમ્મી મારી એક્ઝામ છે. તારી કોલેજ બંધ. ચાલ મમ્મી પ્લીઝ. કોલેજ કોલેજ ગઈ તારી ખડા માં. તું ઘરે ચાલ પહેલા. મિસ્ટર સોલંકી, તમને મેં સમજાવ્યા તને કે તમારા છોકરાને મને કઈ નાટક નહીં જોવે એના. તમારો છોકરો હજી પણ મારી છોકરી સાથે ફરી રહ્યો છે અત્યારના. તમે શું આ પોતાને આ ઊંચા કુળનાને સંસ્કારી સમજો છો શું? એક વાત કહું, ઓલા છોકરાને છે ને રસ્તામાંથી હટાવી જ દઈએ, એનો કાંટો જ કાઢી નાખીએ, એની લાશને એવી જગ્યાએ ગાયબ કરી દઈએ કે કોઈને ખબર જ નહીં પડે. સાપ પણ મરી જશે અને લાઠી પણ નહીં તૂટે. એક છોકરો છે, એને રસ્તામાંથી હટાવવો છે હંમેશને માટે. થઈ જશે. આંટી તમને ખબર છે, દેવનું ખૂન થઈ ગયું છે. એમાં હું શું કરું? મને તો પૂરો શક છે કે આમાં તમારો જ હાથ છે. એ છોકરી, તારું મોઢું સંભાળીને વાત કર. આંટી મારી જબાન સંભાળીને જ વાત કરું છું. તમે મને આવી રીતે ધમકાવશો તો આ સચ્ચાઈ જૂઠમાં નહીં બદલાઈ જાય. અને આ ફક્ત હું જ નહીં, આખી કોલેજવાળા કહે છે કે આમાં તમારો જ હાથ છે. અને તમારા વિરુદ્ધ દેવના પપ્પાએ કમ્પ્લેન પણ નોંધાવી છે અને તમારી તપાસ પણ થઈ છે. આખી કોલેજના બધા જ વિદ્યાર્થીઓ પણ કહે છે કે આંટીએ કોઈ ગુંડાને સુપારી આપીને દેવને મરાવ્યો છે. તે આટલું બધું મને સંભળાવ્યું, મેં સાંભળી લીધું, પણ હું તને કહું છું કે મને દેવની લાશ શોધીને મને બતાવ. આજે હું મારા દીકરા માટે રડી રહી છું, પણ કાલે તમે તમારી દીકરી માટે લોહીના આંસુથી રડશો. યાદ રાખજો તમે. તમારો દીકરો જીવતો છે.